વલસાડ ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ બે કેસોમાં જિલ્લા કોર્ટની મધ્યસ્થીથી બંને કેસોમાં સમાધાન કરાવવામાં આવ્યું હતું. અન્ય એક લગ્ન વિષયક કેસમાં સમાધાન કરાવવામાં આવ્યું હતું. નેશનલ લીગલ સર્વિસ દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોના કેસોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. 2014 એક અકસ્માતમાં મૃત્યુ પામનાર અરજદાર દ્વારા 45 લાખનો ક્લેમ મૂક્યો હતો, જેને લઈને જિલ્લા કોર્ટ અને વીમા કંપનીમાં અધિકારોની મધ્યસ્થી સમાધાન કરાવવા આવતા અરજદારને 31 લાખની માતબર રકમ આપવામાં, તો બીજી તરફ 2018 એક અકસ્માતના કેસમાં રૂપિયા 20 લાખનો ક્લેમ અરજદાર તરફથી મૂકવામાં આવ્યો હતો, જેમાં કોર્ટ અને જિલ્લા ન્યાયાધીશના મધ્યસ્થીથી રૂપિયા 11 લાખમાં સમાધાન કરવામાં આવ્યું હતું. સાથે એક લગ્ન વિષયક કેસમાં પણ કોર્ટ દ્વારા મધ્યસ્થી કરી કન્યાદાનમાં મળેલ તમામ વસ્તુઓ પરત આપવામાં આવી હતી અને સાથે સાથે પત્નીને 1.30 લાખ રૂપિયા સમાધાન પેટે આપવામાં આવ્યા હતા. આ લોક અદાલતને સફળ માટે જિલ્લા કોર્ટના તમામ ન્યાયાધીશ અને તમામ સ્ટાફે મહેનત કરી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી તેમજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચાલતી સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના ઉપક્રમે આજરોજ નેશનલ લોક અદાલતનું આયોજન વલસાડ જિલ્લા કોર્ટ ખાતે તેમજ તાલુકાઓની કોર્ટમાં રાખવામાં આવેલ છે. આ જે લોક અદાલત રાખવામાં આવેલ છે એમાં કેસો જે હોય છે આપણે એ ભરણ પોષણના કેસો, પછી મોટર એક્સિડન્ટ ટાઈમના કેસો, ચેકના લેણા પેટેના કેસો, એ સિવાય દિવાની પ્રકારના કેસો જેમાં મની સૂટ છે કે ખાધા આપણે આ લગ્ન ભોગવવાના દાવા, HMP વગેરે રાખવામાં આવેલ હતું. અને આ લોક અદાલત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના મેમ્બર સેક્રેટરી શ્રી VK વ્યાસ સાહેબ તેમજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન શ્રી PG ગોકાણી સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ ન્યાયાધીશશ્રીઓ તેમજ સ્ટાફ મિત્રોએ આ લોક અદાલત સફળ બનાવવામાં ખૂબ મહેનત કરેલ છે. તેમજ જિલ્લા કલેક્ટર શ્રી ખરસાણ સાહેબ તેમજ એમણે ડોરમેન્ટ કેસો જે પરત ખેંચવામાં આવે છે તેમાં સહાય કરેલ છે. અને જિલ્લા પોલીસ વડા શ્રી જોશી સાહેબે આ લોક અદાલતમાં જે પણ કેસો રાખવામાં આવેલા હતા તેની પ્રોસેસ બજાવણી થાય તે માટે તેમના સ્ટાફે ખૂબ મહેનત કરેલ છે. હા, આજરોજ સેકન્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ મેડમની કોર્ટમાં 45 લાખના MSEP ક્લેમમાં 31 લાખ રૂપિયામાં સમાધાન કરવામાં આવેલ છે. એની વિગત એ પ્રમાણે છે કે અરજદાર સવિતાબેનના પતિ ઓમપ્રકાશ 2018 એક રોડ અકસ્માતમાં અવસાન પામેલા અને એમાં કુલ 45 લાખનો ક્લેમ કરવામાં આવેલો હતો, જેમાંથી આજરોજ 31 લાખ રૂપિયામાં સુખદ સમાધાન થયેલ છે. તેમજ એક બીજો કેસ હતો MSEP, એમાં 20 લાખ રૂપિયાનો ક્લેમ કરવામાં આવેલો હતો 2014માં અને એમાં પણ આજે એ કેસમાં 11 લાખ રૂપિયામાં સુખદ સમાધાન કરવામાં આવેલ છે. અને એક પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ સાહેબની કોર્ટમાં એક દાવો હતો લગ્ન ભોગવવાનો, એમાં પણ સમાધાન પેટે સમાવા એટલે સંમતિથી છૂટાછેડા થયેલ છે સામાજિક રીતે. અને ભરણપોષણ પેટે 1,30,000 રૂપિયા તેમજ જે લગ્ન વખતે જે પણ વસ્તુઓ ચીજ વસ્તુઓ દરદાગીના આપેલા હતા તેમને પરત આપવામાં આવેલ છે. મનજીતસિંહનો રિપોર્ટ, વલસાડ.